પ્રવેશ અને 50 માન્ય સંખ્યા વાળી સરકારી છાત્રાલય મંજૂર કરવામાં આવી હતી તે આજ દિન સુધી શરૂ નહીં થયેલ તે બાબતે છેલ્લા 3 દિવસથી બહુજન વિકાસ ફોર જૂનાગઢ જિલ્લાની ટીમ અને પીડિત વિદ્યાર્થિનીઓ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જે અનુસંધાને ગાંધીનગર મુકામે સમાજ કલ્યાણ મંત્રીશ્રીના સતીશ્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આજરોજ જૂનાગઢ મુકામે આંદોલનનો સુખદ અંત આવ્યો હતો નાયબ નિયામક શ્રી દ્વારા લેખિત રૂપે બાંહેધરી આપવામાં આવી હતી કે આગામી ટૂંક સમયમાં છાત્રાલય શરૂ કરવામાં આવશે અને જે વિદ્યાર્થિનીઓ પ્રવેશથી વંચિત હતી તે વિદ્યાર્થીની તાત્કાલિક ધોરણે સરકારી છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે આવી લેખિત બાંહેધરી આપતા આજે ઉપવાસ આંદોલનના સમાજના સનિષ્ઠ કાર્યકર્તાઓની વચ્ચે પારણા કરવામાં આવ્યા હતા રિપોર્ટર ગિરીશ ચોળવાડા એનએન ન્યૂઝ જૂનાગઢ દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.